कलरव मॉडर्न स्कूल धोरण 4 विषय अंग्रेजी यूनिट 3 माय फैमिली। नमस्ते गुड मॉर्निंग बाळको जय श्री कृष्ण। गया वीडियो में आपने શું જોયું તો અંગ્રેજી માં તો ગયા વિડિયો માં આપણે પેજ નંબર 12 માં જે નીચે પ્રશ્નનો ઉત્તર ઉદાહરણ પ્રમાણે આપણે આપવાના હતા એ જોયું તો અને એની આગળનો પ્રશ્ન માં મેં તમને કીધું તો તમારે તમારા પોતાના વિષયની માહિતી ભરવાની છે તમારા પપ્પાનું નામ લખજો બીજી ખાલી જગ્યામાં તમારા પપ્પા શું બિઝનેસ કરે છે તે લખજો ત્યાર પછી મમ્મીનું નામ લખવાનું છે એની નીચે મમ્મી શું કરે છે એ લખવાનું તમારા બધા મમ્મી ઘર કામ કરતી હોય એટલે હાઉસ વાઈફ લખજો ત્યાર પછી છે કેટલા ભાઈ છે એ લખવાનું કે 1 2 3 છે ત્યાર પછી છે કે સિસ્ટર હોય એ લખવાનું અને ભાઈનું નામ અને દીદીનું નામ હવે ત્યાર પછી આવે છે પેજ નંબર 53 ઉપર પ્રશ્ન નંબર 8 વાક્ય વાંચો અને લખો પ્રશ્ન નંબર 8 છે જે ઉપર સેમ જે વાક્ય લખેલા છે કે ધેર ઇઝ અ કેટ ઓન ધ મે તો એવું સેમ ટુ સેમ તમારે જોઈને નીચે વાક્ય લખવાના છે તો કે એનો ગુજરાતી શું થાય છે કે ત્યાં બિલાડી છે તે ચાદર ઉપર છે ત્યાર પછી ધેર આર બેર ઇન ધ બોક્સ તો ધેર આર બોલ્સ ઇન ધ બોક્સ તો ત્યાં ઘડાઓ છે તે બોક્સ ની અંદર છે ઈ સેર અ પેન ઓન ધ ટેબલ એટલે કે પેન ટેબલ ઉપર પડેલી છે આર ધેર બુક્સ ઓન ધ બેગ બુક ની બેગ ની અંદર બુક્સો બુક્સ છે ટુકડીઓ છે હાઉ ઓલ્ડ ઇઝ અમિન કે અમિન તો કેટલા વર્ષનો છે ત્યાર પછી હવે આવે છે તમારે ઉપરથી જોઈને નીચે વાક્ય લખવાના છે હવે આવે છે પ્રશ્ન નંબર 9 ચિત્ર જોઈ પ્રશ્ન વાંચી કૌંસમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરીને લખો તો સામે ચિત્ર આપેલું હોય છે અને નીચે તમને સવાલ પૂછેલા હશે એના પરથી વોટ ઇઝ ઈટ પેલું ચિત્ર શેનું છે તો કે પતંગ છે એને પતંગ ધરેલી છે અને સવાલ પૂછ્યો છે વોટ ઇઝ ઈટ તો કે આ શું છે તે શું છે આ તો આ તે શું છે આ ચિત્ર તો આપણે આ શું છે પતંગ છે તો તમારે લખવાનું ઈટ પેલો અક્ષર શું કેપિટલ પછી ઈઝ અને સેનું સ્પેલિંગ લખવાનો પતંગ એટલે કે અ કાઈટ આપણે આર્ટિકલ લગાવવું પડશે ને તો અ કાઈટ નીચે તમારે છ મુખ્ય વાક્યનો આવતા હોય તો નીચે પણ આપેલું છે કે ઇટ ઇઝ અ બુક કે ઇટ ઇઝ અ કાઈટ તો કે ઇટ ઇઝ અ કાઈટ આનું સ્પેલિંગ પાછા કર્યા હોય તો સ્પેલિંગ આવે તો નીચેના વાક્ય આવે ત્યાર પછી બીજું ચિત્ર શેનું છે તો કે વાંદરો છે તો વાંદરાને અંગ્રેજીમાં શું કહેવાય મંકી શું કહેવાય મંકી એમ ઓ એસ કે ઇ વાય મંકી એટલે વાંદરો તો સવાલ પૂછ્યો છે વોટ ઇઝ ધીસ ઇટ ઇઝ અ દે શું તો કે આ શું છે તો કે ધીસ ઇઝ અ મંકી તો નીચે કૌંસમાં જો પહેલું કૌંસમાં લખેલું છે ધીસ ઇઝ અ મંકી અને બીજા કૌંસમાં છે ધીસ ઇઝ અ ડોન્કી એટલે કે આ વાંદરો છે એટલે બાજુમાં છે આ ઘોડો છે તો શું આવશે ધીસ ઇઝ અ મંકી ત્યાર પછી ત્રીજું ચિત્ર શેનું છે તો ત્રીજું ચિત્ર છે કેળું તો કેળાને અંગ્રેજીમાં શું કહેવાશે બનાના ત્યાર પછી છે વોટ ઇઝ ધીસ જેનું ચિત્ર છે ટોમેટાનું ચિત્ર તો એને શું કહેવાય ટોમેટો તો કે ધીસ ઇઝ અ ટોમેટો હવે જો બંને ખાલી જગ્યા બંને કૌંસમાં બે આપેલું છે ધીસ ઇઝ અ ટોમેટો આપેલો છે અને ઇટ ઇઝ અ ટોમેટો આપેલો છે તો વાક્ય શેનાથી શરૂ કરવાનું પાછળ ધીસ હોય તો વાક્ય શરૂ શેનાથી થાય ધીસ થી શરૂ થાય અને જો પાછળ ઇટ હોય તો વાક્ય ઇટ થી શરૂ થાય તો ટોમેટા વાળું વાક્ય શેનાથી શરૂ થયું છે ધીસ થી તો ખાલી જગ્યામાં કયું આવશે ધીસ થી શરૂ થતું હોય એ વાક્ય લખવાનું ધીસ ઇઝ અ કાર એટલે આ ટોમેટો છે તો કે ધીસ ઇઝ અ ટોમેટો ટી ઓ એમ એ ટી ઓ ત્યાર પછી છે પેજ નંબર 54 ઉપર પાંચમું ચિત્ર શેનું છે ગુલાબનું તો ગુલાબને અંગ્રેજીમાં શું કહેવાય રોઝ તો બોર્ડ નીચે સવાલ પૂછેલો છે વોટ ઇઝ ઇટ વાક્ય ઇટ થી શરૂ ઇટ છે સવાલમાં ઇટ છે તો જવાબ ક્યાંથી શરૂ થાય ઇટ થી તો કે ઇટ ઇઝ અ રોઝ એકમાં ઇટ થી શરૂ થયો છે અને એક કૌંસમાં ધીસ થી શરૂ થયો છે તો સાચો જવાબ શું આવે ઇટ ઇઝ અ રોઝ ત્યાર પછી છઠ્ઠું ચિત્ર શેનું છે કાગડાનું તો કાગડાને અંગ્રેજીમાં શું કહેવાય ક્રો સી આર ઓ ડબલ્યુ ક્રો એટલે કાગડો તો
તો એની નીચે વાક્ય છે એનાથી શરૂ થયું છે વોટ ઇઝ ધીસ ધીસ તો આને જવાબ ધીસ થી શરૂ કરવાનો ધીસ ઇઝ અ ક્રો ત્યાર પછી છે સાતમું ચિત્ર છે એનું છે બસ નું તો એને અંગ્રેજીમાં કહેવાય બસ બી યુ એસ સવાલ પૂછ્યો છે વોટ ઇઝ ધીસ આ શું છે તો કે ધીસ ઇઝ અ બસ આ બસ છે ત્યાર પછી નું છે આઠમું ચિત્ર છે શું છે બોલ દોર્યું છે તો બોલ ને કહેવાય અંગ્રેજીમાં બોલ વોટ ઇઝ ઇટ તો કે ધીસ ઇટ થી શરૂ થયો છે તો જવાબ આવશે ઇટ ઇઝ અ બોલ તો આપણે આ વિડીયોમાં અહીંયા સુધી રાખીએ હોમવર્કમાં હું પેજ નંબર 53 અને 54 નો ફોટો મોકલીશ એમાં પ્રશ્ન નંબર 8 અને 9 છે એ તમારે પૂરવાનો છે હવે આગળનો જે પ્રશ્ન છે આપણે આવતા વિડીયોમાં જોઈશું